ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ચોવીસ મે રાજ્યોમાં ગુજકીટ અને પચીસ મેથી ધોરણ દસ તથા બાર સાયન્સની પૂરક પરીક્ષા લેવાનાર છે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ બાર સાયન્સની પૂરક પરીક્ષાની ઓનલાઈન હોલ ટિકિટ જાહેર કરી દેવાઈ છે યુજીસીએ જાહેર કરેલી ગાઈડલાઇન મુજબ વિદ્યાર્થીઓને સ્થિતિ સુધર્યા બાદ ફરી પરીક્ષાનો વિકલ્પ અપાશે ધોરણ બાર સાયન્સ પછીની ગુજકેટ અને પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે ફરી પરીક્ષાનો કોઈ વિકલ્પ નથી મહત્વનું છે કે પરીક્ષામાં દરેક કેન્દ્રો પર વિદ્યાર્થીઓનું થર્મલ ગનથી ચેકિંગ પણ થનાર છે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ચોવીસમી રાજ્યમાં ગુજકેટ અને પચીસમી થી ધોરણ દસ તથા બાર સાયન્સની પૂરક પરીક્ષા લેવાનાર છે ત્યારે પરીક્ષા ટાણે કોરોના સંક્રમિત થનાર વિદ્યાર્થી કે હોમ ક્વોરન્ટાઇન થનાર વિદ્યાર્થી કે જેઓ પરીક્ષા ન આપી શકે તેમ હોય તેઓની ફરીથી પરીક્ષા નહીં લેવામાં આવે બોર્ડ દ્વારા આવી કોઈ જોગવાઈ કરી ન હોવાથી વિદ્યાર્થી માટે ખાસ કરીને ગુજકેટના વિદ્યાર્થીઓ માટે તો આ પરીક્ષા આપવી ખૂબ જ જરૂરી બની રહેશે ગુજરાત બોર્ડ દ્વારા આજે ધોરણ બાર સાયન્સની પૂરક પરીક્ષાની ઓનલાઈન હોલ ટિકિટ જાહેર કરી દેવાઈ છે અને ધોરણ દસની હોલ ટિકિટ ઇસ્યુ કરવામાં આવશે કેન્દ્ર સરકારના આદેશથી યુનિવર્સિટીઓ કોલેજોની પરીક્ષામાં કોરોનાની સ્થિતિને લઈને વિદ્યાર્થીઓને બે બે વાર પરીક્ષાનો વિકલ્પ અપાયો છે યુજીસીએ જાહેર કરેલી ગાઈડલાઇન મુજબ વિદ્યાર્થીઓને સ્થિતિ સુધર્યા બાદ ફરી પરીક્ષાનો વિકલ્પ અપાશે પરંતુ ધોરણ બાર સાયન્સ પછીની ગુજકેટ અને પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે ફરી પરીક્ષાનો કોઈ વિકલ્પ નથી કોરોના વધતા કેસો વચ્ચે હજુ પણ અનેક વાલીઓ વિદ્યાર્થીઓ દ્વારા ગુજકેટ મોકૂફ કરવા માંગ થઈ છે વિદ્યાર્થીઓ વાલીઓની એવી પણ ફરિયાદ છે કે જો પરીક્ષા સમયે વિદ્યાર્થી સંક્રમિત થાય કે પરિવારનું કોઈ વ્યક્તિ સંક્રમિત થાય તો હોમ ક્વોરન્ટાઇન થવું પડે તો તેને ફરી પરીક્ષા અપાશે કે નહીં જો કે ગુજકેટ ત્રણ વાર મોકૂફ કરવી પડી હોય ને હજારો વિદ્યાર્થીઓના ઇજનેરી ફાર્મસીના પ્રવેશ વિલંબિત છે ત્યારે હવે પરીક્ષા લેવી જ પડે તેમ છે સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ તમામ સુરક્ષા તકેદારી સાથે બોર્ડ દ્વારા પરીક્ષા તો લેવાશે પરંતુ પરીક્ષા સમયે કોરોના સંક્રમિત થનાર વિદ્યાર્થી કે હોસ્પિટલમાં એડમિટ હોય કે પછી પરિવારમાં કોઈનું કોરોનાથી મૃત્યુ થયું હોય અથવા સંક્રમિત થતાં હોમ ક્વોરન્ટાઇન થવું પડ્યું હોય અને તંત્ર દ્વારા માઇક્રો કન્ટેનમેન્ટ જાહેર કરાયેલા વિસ્તારમાંથી વિદ્યાર્થીને આવવું પડે તેમ હોય ત્યારે આવી સ્થિતિમાં વિદ્યાર્થીની ફરી પરીક્ષા નહીં લેવાય આ તમામ સ્થિતિના વિદ્યાર્થીઓ માટે ગુજકેટ કે પૂરક પરીક્ષા ફરી લેવા માટે બોર્ડ દ્વારા હાલ કોઈ જોગવાઈ નથી ખાસ કરીને ગુજકેટ જે એક જ વાર લેવાતી હોય ને તેને આધારે ઇજનેરી ફાર્મસીના પ્રવેશ થતા હોવાથી વિદ્યાર્થી માટે આ પરીક્ષા આપવી ખૂબ જ જરૂરી છે પરંતુ બોર્ડના એક અધિકારીનું કહેવું છે કે જો પરીક્ષા સમયે આવા અનેક કેસ આવશે તો ત્યારબાદ સરકારને રજૂઆત થશે અને સરકાર ફેર પરીક્ષાનો નિર્ણય કરશે મહત્વનું છે કે પરીક્ષામાં દરેક કેન્દ્ર પર વિદ્યાર્થીઓનું થર્મલ ગનથી ચેકિંગ પણ થનાર છે ત્યારે જો ચેકિંગ સમયે કોઈ વિદ્યાર્થી સંક્રમિત જણાય કે શંકાસ્પદ જણાય તો તેને પરીક્ષા આપવા દેવી કે નહીં અથવા તેની અલગથી બેઠક વ્યવસ્થા કરી પરીક્ષા લેવી કે પછી તેને ઘરે પરત મોકલી દેવો તે અંગે હજુ સુધી બોર્ડે કોઈ ગાઈડલાઇન જાહેર કરી નથી બ્યુરો રિપોર્ટ લાઈવ ગુજરાત ન્યૂઝ